માની ગોદ એ દીકરા માટે એનાથી બીજું કંઈ વિશેષ નથી. આપણા દેશમાં ઘણી બધી નદીઓ અતિ ઉત્તમ છે. ગંગાની તો શું વાત કરવી, સરસ્વતી, જમુનાજી, ઘણી બધી નદીઓ આપણા દેશમાં આજે પ્રગટ છે. પણ જ્યારે શાસ્ત્રકારો અને ઋષિઓ જ્યારે કોઈ પણ નદીઓનું જ્યારે તોલ માપ કરવા બેસે છે, ત્યારે એ ઋષિઓ પુરાણોમાં વેદોમાં જેટલો નર્મદાજીનો મહિમા છે એની તુલે કોઈ નદીનો મહિમા કયો નથી. એનો પુરાવો તમને આપું. સરસ્વતી 3 દિવસે પાવન કરે, યમુનાજી 7 દિવસે પાવન કરે, ગંગાજી સ્પર્શ કર્યાથી પાવન થાય, અને નર્મદાજી તો માત્ર દર્શન માત્રથી પાવન કરે. પણ સ્નાન તો કરવાનું જ છે. આપણે 7 દિવસ સુધી તમને ખૂબ મોજ કરાવીશું, તમને ઘર સાંભળશે જ નહીં. મહેરબાની કરીને ઘરે ફોન ન કરતા, બધું સારું જ ચાલશે. ફોન કરીને પૂછશો ને તો બધા રિપોર્ટ સારા જ આપશે, એટલે કોઈ ઘરે ફોન જ ન કરતા. અને તમે ગયા પછી પૂછજો, એ લોકો એમ કહેશે કે તમે ગયા પછી સારું છે. એટલે એવા ભાષામાં નથી કહેતો, પણ કોઈ તમારી કમી ત્યાં નહીં વર્તાય એની ખાતરી આપું છું. કારણ કે નર્મદાજીના કિનારે જ્યારે આપણે બેઠા છીએ, સ્વામિનારાયણ ભગવાનનું પવિત્ર સાનિધ્ય છે, ભાગવત ભગવાન આપણી વચમાં છે, અને આ ભક્તોનો ભીડો છે. અને આ અધિક માસ એ તો કમાવાનો માસ છે, પુણ્ય કમાવાનો, ભક્તિ કમાવાનો માસ. સિઝનમાં ધંધો કરે ને તો એનો નફો વધારે થાય એવું મને રસિકભાઈ કહેતા હતા. બીજાને નથી પૂછ્યું, મેં એમને જ પૂછ્યું હતું, કારણ કે આ બિલો બધા એમને ચૂકવવાના છે, એટલે એમને પૂછી લઈએ એટલે ચાલે. અધિક મહિનો છે, પુણ્ય કમાવાનો મહિનો છે, અને એ પવિત્ર આ માસમાં જ્યારે આપણે આ ભાગવતનું એક પુરુષચરણ કરીએ, તો આ ભાગવતનું એક પુરુષચરણ, એક આખું પૂરી કથા, જો કથા આખી સાંભળો તો જ એનું રિઝલ્ટ આવે. આ ડૉક્ટરની જેમ દવા હોય તો તમે એનો કોર્સ પૂરો કરો તો જ રિઝલ્ટ આપે, એમ આ કથા તમે આખી સાંભળો તો જ એનું રિઝલ્ટ આવે. આ સ્વયં ભાગવત, જે ભગવાન ભગવાન કૃષ્ણના સ્વરૂપનું આ જે ભાગવત, જે વ્યક્તિ ભાગવત સાંભળે છે એની મદદમાં, એના રક્ષણમાં, એની પેઢીઓના રક્ષણમાં એક પુરુષચરણ કરનારને એ ભાગવત એના ભેગુંનું ભેગું ફરે હો, એને ગમે ત્યાં જાય એની સાથે જ હોય, એની મદદ કરે, એનું આવાહન નહીં, વિસર્જન નહીં, એ ભાગવત ભેગું જ રહે. એક કથા એવી સાંભળી હોય પછી કલાક આવીને જતા રહીએ તો એમાં ફાયદો તો છે જ, પણ હું જે કહેવા માગું છું એ વાત આખી જુદી જ છે. માટે તમે ટાઈમસર આવજો, બહુ મજા આવશે. આપણો આખા દિવસનો જે કાર્યક્રમ છે એ બહુ આમ મોજ માણવા જેવો છે, ભક્તિની મોજ માણવા જેવો છે. સવારમાં આપણે લગભગ 7:30 શરૂ કરીશું, તો નર્મદાજીના કિનારે જેની પણ ઈચ્છા હશે એને તર્પણ કરીશું, તર્પણ વિધિ પણ થશે. ત્યાર પછી ભગવાન હરિકૃષ્ણ મહારાજની મહાપૂજા, અને આ નર્મદાજીના જળથી કોઈને પણ પાણીનો ગળામાં ડોલમાં પાણી ભરી લાવવું હોય તો એ સેવા કરી શકે, અને એ જળનો વારાફરતી આવેલા તમામ શ્રોતાઓને, યજમાનો તો ખરા જ પણ તમામ શ્રોતાઓને ભગવાન હરિકૃષ્ણ મહારાજનો અભિષેકનો લાભ આપવામાં આવશે. નાનાથી મોટા બાઈ ભાઈ બધા, પછી કથા, અને પહેલાં નાસ્તો, પછી કથા, બપોરે જમવાનું, અને બપોરે તમને ખૂબ આરામદાયક રિસેસ, લાંબી રિસેસ આપીશ 12 વાગ્યાથી લઈ, અને 4 કહો તો 4, 5 કહો તો 5, જેટલી તમારે રિસેસ લેવી હોય આપણે તમે કહો એ ટાઈમે આપણે શરૂ કરીશું. અને બરાબર 7:15 આપણે કથાને વિરામ આપીશું, અને ત્યાર પછી બધા જ હરિભક્તોને આ નર્મદાજીના કાંઠે ઊભા રહી અને માં જગદંબા નર્મદાજીની સમૂહમાં સૌને નિત્ય આરતીનો લાવો આપવામાં આવશે. અને એવું કહેવાય છે કે એક વખત માતાજીની અને નર્મદાજીની જે વ્યક્તિ આરતી ઉતારે એના કોટી જન્મના પાપ બળી જાય એવી આ આ શક્તિ, આ આ જે જળ વહે છે એ જળ કોઈ સામાન્ય જળ નથી. મેકલ પર્વત અહીંથી 1000 કિલોમીટર દૂર મેકલ પર્વત છે, અને મેકલ પર્વત ઉપર આદિ સતયુગની અંદર ભગવાન ભોળાનાથ ત્યાં તપ કરતા હતા, લોક કલ્યાણ માટે તપ કરતા હતા, કોઈ કામના માટે નહીં, જગત કલ્યાણ માટે. જ્યારે ભગવાન ભોળાનાથ તપ કરી રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની એવી ઉગ્ર તપશ્ચર્યા જ્યારે ખૂબ થઈ, તીવ્ર થઈ, એટલે એમના શરીરમાંથી
પસીનાના બિંદુ વહેવા લાગ્યા, અને પસીનાના બિંદુ જ્યારે એક બિંદુ જ્યારે પ્રવાહમાં એક ધારાના રૂપમાં જ્યારે પરિણમ્યા ત્યારે ભગવાન ભોળાનાથના આ પસીના બિંદુમાંથી એક સાક્ષાત એક દેવી પ્રગટ થઈ. એ બિંદુમાં એવી તાકાત હતી કે એમાંથી એક દેવી પ્રગટ થઈ, અને દેવીએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારો જન્મ આપના પસીનામાંથી જ્યારે થઈ રહ્યો છે ત્યારે હું આપની પાસે એક વરદાન માગું છું. દેવી સાક્ષાત દેવીને સામે કહ્યું કે હે પુત્રી, તું મારા પસીનામાંથી પ્રગટ થઈ છું તો હું આજથી તને મારી પુત્રી તરીકે તને સ્થાન આપું છું, મારી દીકરી ગણાઈશ, એમ કહી અને નર્મદાજીને દીકરી તરીકેનું ભગવાન ભોળાનાથે સ્થાન આપ્યું છે. અને તે દિવસથી નર્મદાજીનું જે નામ છે એ માહેશ્વરી ગંગા નામ થયું છે, બીજું નામ શિવાંગી બન્યું છે, ત્રીજું નામ રેવા બન્યું છે, ત્રીજું રુદ્રસુતા નામે કહેવાય છે, શિવસુતા તરીકે પણ કહેવાય છે. અને જ્યારે આ જળનો પ્રવાહ ખૂબ વેગવાન બન્યો ત્યારે આ પુત્રીએ ભગવાન ભોળાનાથ પાસે માગ્યું કે પ્રભુ, મારા બાપ, આપ જગતનાય બાપ છો અને મારા પણ બાપ છો, તમે મને, હું જ્યાં સુધી મારો સાગરમાં સંગમ ન થાય ત્યાં સુધી તમે મારો સાથ આપજો. મેકલ પર્વત અમરકંટક જે તીર્થ સ્થાન, અને ત્યાંથી શરૂ થયેલો આ પ્રવાહને જ્યારે અહીંયા પશ્ચિમના દરિયા સાધે સુધી સંગમમાં સુધી પહોંચવા સુધી સાથ આપવા માટે ભગવાન ભોળાનાથે આ રુદ્રસુતા શિવસુતા શિવાંગીને એમ કહ્યું કે દીકરી, જા, હું તને એવો સંગાથ આપીશ કે જ્યારે મારે ને તારે ક્યારે પણ વિખૂટા નહીં થવું પડે. ભગવાન ભોળાનાથ બોલ્યા કે તારી આ સરિતામાં, તારી સરિતાની અંદર જેટલા કંકર એટલા હું શંકર રૂપે રહી અને તને સંગાથ આપીશ. ત્યારથી ભગવાન શિવજી આપેલા વરદાનથી નર્મદાજીના જળમાં જેટલા પણ પથ્થર છે, કંકર એટલે પથ્થર, જેટલા પથ્થર એટલા શિવ, પણ અહીંયા પાણી ઊંડું છે, કોઈ કાઢવા ન જતા હો, હા પહેલેથી કહી દઉં. પણ આ કંકર, આ પથ્થર, આ શંકર સાક્ષાત છે, લાવો એટલે મંદિર બનાવવું પડશે શિવનું. આ ગમે ત્યાં નહીં મૂકી રખાય, તમારે ચટણી વાટવામાં કામ નહીં આવે કઈ, એ સાક્ષાત શિવ છે. અને આપણા શાસ્ત્રો એમ કહે છે કે ક્યાંય શિવ મંદિર બનતું હોય અને તમે નર્મદાજીના કંકણને પધરાવો એટલે સ્વયં સાક્ષાત છે, એની પ્રતિષ્ઠા કરવાની પણ જરૂર નહીં, કોઈ આવાહનની જરૂર નહીં, એ સ્વયં સાક્ષાત વચન કરીને, વચનથી ભગવાન શિવ બંધાયેલા છે. તે દિવસથી એ અમરકંટક થી આગળ મેકલ પર્વતનો પ્રવાહ જ્યારે 150 ધારાઓ અમરકંટક સુધી ભગવાન શિવના સ્વરૂપમાં, આજે પણ એક સ્વરૂપે ત્યાં શિવજી તપ કરે છે, અને એ સ્વરૂપમાંથી આજે 150 ધારાઓના રૂપે એ ભગવાન શિવનો શિવ બિંદુ ત્યાંથી વહે છે, અને 1050 કિલોમીટરનો પંથ જંબુસર સુધી
મેકલ પર્વતથી જંબુસર સુધી 1050 કિલોમીટર સુધીની લંબાઈ આજે નર્મદા મૈયા અને એ નર્મદા મૈયાના ઘાટ ઉપર એના તટ ઉપર જ્યારે પુરાણોમાં લખ્યું છે કે આ ઘાટ ઉપર 10 કરોડ તીર્થ આવેલા છે, 10 કરોડ તીર્થ.